સુરતમાં વારંવાર આગની ઘટનાઓ બની રહી છે ત્યારે કતારગામ ગજેરા સર્કલ પાસે એક કારખાનામાં આગ લાગતા ભાગદોડ મચી હતી. સુરતમાં આગની ઘટનામાં વધારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સુરતના કતારગામ ખાતે ગજેરા સર્કલ પાસે કારખાનામાં આગ લાગી હતી. કતારગામમાં કારખાનામાં આગ લાગી હતી જેને લઈ ભાગદોડ મચી હતી. બનાવને લઈ ફાયરની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. આગ પર પાણીનો મારો કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં કોઈ જાનહાનિ ન થતા હાશકારો અનુભવાયો હતો. મારું નામ જેજે પટેલ છે, ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર. એક કતારગામ ગજેરા સર્કલ પાસે લક્ષ્મી ડાઈંગની પાછળના ભાગમાં એક બિલ્ડિંગનો ફાયર થયું એવો કોલ મળ્યો હતો ફાયર કંટ્રોલ રૂમને. ઘટના સ્થળે આવીને તપાસ કરી તો 2-3 માણસો દાઝી પણ ગયા છે એવી રીતના કોલ મળ્યો હતો. અને ફાયર સ્ટેશનની ગાડીઓ અને ઓફિસર્સ આવ્યા તે પહેલાં માણસો દાઝેલા, તેને હોસ્પિટલાઇઝ કર્યા હતા. અને પાછળથી જે માણસોને કંઈક નાની મોટી ઇન્જર્ડ થયા હતા, કાચને એવું તેવું વાગ્યું હતું, એમને પણ ફાયરની ગાડીઓમાં અને એમ્બ્યુલન્સમાં રવાના કર્યા હતા. ના ના, નુકસાનીનો હજુ અંદાજ નથી માંડ્યો, પરંતુ ફાયર થયું છે તે એકચ્યુઅલી એક ડાયમંડ્સ અને જ્વેલરીનું છે, આરવી કરીને, અને 2-3 બિલ્ડિંગ્સના અંદર ફાયર હતું. એકચ્યુઅલી ઇન્ડસ્ટ્રીયલ એક્ટમાં આવે છે એટલે ફાયરની સિસ્ટમ બિલ્ડિંગ્સમાં લાગેલી છે. એક્ઝેક્ટલી શાના કારણે થયું અને કયા એરિયામાં થયું છે એ તપાસનો વિષય છે, પાછળથી ખ્યાલ આવશે. અત્યારે ઓલરેડી સ્મોકના લીધે પૂરા એરિયાનું તોડફોડ થઈ ગયેલું છે એટલે એક્ઝેક્ટ જાણી શકાયું નથી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.